હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જે શ્રાદ્ધમાં બધાના ઘરે દૂધપાક બનતો હોય છે, તો આજે આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવવાના છે. અને બિલકુલ તમારે તપેલીમાં ચોંટશે પણ નહીં. આજે આપણે એકદમ ટેસ્ટી એવો બનાવવાના છે. એના માટે આપણે અહીંયા એક ચમચી ઘી લીધું છે, તો નીચે ચોંટે નહીં દૂધ, તમારે ચોંટે નહીં એના માટે. અને અહીં ફૂલ ફેટવાળું આપણે દૂધ લીધું છે. અહીંયા આપણે 1.5 લિટર દૂધનો દૂધપાક બનાવવાના છે. અહીંયા આપણે ગેસ ઉપર મૂકી દીધું છે. હવે થોડો ઉઘરો આવે પછી જ આપણે અંદર ખાંડ અને ચોખા જે પલાળીને રાખ્યા છે એ આપણે અંદર ઉમેરી દઈશું. દૂધપાકમાં નાખવા માટે આપણે અહીંયા 4 ઓળી લીધી છે, ઇલાયચી, બદામ અને પિસ્તા લીધા છે. અને અહીંયા 6 થી 7 ચમચી જેવી આપણે ખાંડ ઉમેરી છે. અને અહીંયા અમારે કેસર પલાળીને રાખ્યું છે. અને આ ચોખા પણ પલાળીને, તમે બાસમતીનો ઉપયોગ કરશો તો વધારે ટેસ્ટ એવું લાગશે. તમારે રેગ્યુલર ચોખા નહીં વાપરવાના, આના માટે તમારે બાસમતી ચોખા ઉમેરવાના. દૂધ આપણું ઉકળી ગયું છે, હવે આપણે એની અંદર ચોખા એડ કરી દેવાના છે. ચોખા અંદર ચડી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. ત્યાં સુધી આપણે એની અંદર આ 4 જે વસ્તુ લીધી છે એ આપણે અંદર એડ કરી દઈશું. કેસરવાળું દૂધ પણ આપણે અંદર ઉમેરી દેવાનું છે. આપણે ખાંડ વગડે એના માટે આપણે ખાંડ પણ અંદર ઉમેરી દઈશું. એકદમ આપણો ઉકળી ગયો છે અને ચોખા પણ થોડા કાચા લાગે છે. હજી ચોખાને આપણે ચડવા દઈશું. ચોખા ચડી જવા જ આવ્યા છે, 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ચોખા એકદમ સરસ એવા ચડી ગયા છે. હવે આપણે દૂધપાકને ઠંડો પડે એટલે આપણે એને સર્વ કરી દઈશું. આપણો દૂધપાક રેડી થઈ ગયો છે અને આપણે 2 કલાક માટે ફ્રીજમાં પણ ઠંડો કરવા મૂકી દીધો હતો. આ ઠંડો બહુ સરસ એવો ટેસ્ટ લાગતો હોય છે, એકદમ ઘટ એવો સરસ બન્યો છે આપણો દૂધપાક. એની પર બદામ અને પિસ્તા એડ કરી દઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં 2 લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે.